ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આપણે આગળના વિડીયોની અંદર જે આપણું ચેપ્ટર ચાલુ છે પરિમિતિ અને ક્ષેત્રફળ, આજે આપણે પરિમિતિ અને ક્ષેત્રફળમાં જે આપણું સ્વાધ્યાય છે 11.1 એની ચર્ચા કરવાની છે. તો 11.1માં શું છે? પ્રશ્ન નંબર 1 છે કે નીચે જમીનના લંબચોરસ ભાગની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે આપણને આપેલી છે. હવે આપણે જોઈએ અહીંયા જે દાખલા નંબર 1 છે એમાં લંબાઈ પણ આપેલી છે અને આપણને પહોળાઈ પણ આપેલી છે. એટલે કે લંબાઈ અને પહોળાઈ બંને આપણને આપેલી છે. લંબાઈ કેટલી આપી છે? 500 મીટર. અને પહોળાઈ કેટલી આપી છે? 300 મીટર. તો 500 મીટર શું છે? એની પહોળાઈ છે. 300 મીટર શું છે? એની લંબાઈ છે 500 મીટર, પહોળાઈ 300 મીટર છે. તો આપણે આનું ક્ષેત્રફળ શોધવું છે, બરાબર છે? એટલે કે જમીનનો આકાર કેવો છે? લંબચોરસ છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ શું છે? લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર છે? લંબચોરસનું ક્ષેત્રફળ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે 500 મીટર ગુણ્યા પહોળાઈ છે 300 મીટર. તો 500 મીટર ગુણ્યા 300 મીટર, 2, 3, 4, 5 × 15 ચોરસ મીટર, બરાબર છે? તો જવાબ આવે છે 150,000 જમીન છે એનું આપણને ક્ષેત્રફળ મળે છે. હવે આ જે જમીન છે એની અંદર શું કહ્યું છે? જમીનની કિંમત 1 ચોરસ મીટર, 1 ચોરસ મીટર, 1 ચોરસ મીટર જમીનની કિંમત, જમીનની કિંમત, કિંમત રૂપિયા 1 ચોરસ મીટર જમીનની કિંમત રૂપિયા 10,000 છે. કેટલી છે? 10,000 છે. તો માટે 150,000 ચોરસ મીટર જમીનની કિંમત બરાબર પ્રશ્નાર્થ છે. તો 150,000 ગુણ્યા 10,000 ભાગ્યા 1, બરાબર છે? આ બેનો ગુણાકાર, 4 મીંડા આ છે અને 4 આ છે, કુલ 8 મીંડા આવી જશે. 4, 5, 6, 7 અને 8, બરાબર છે? તો જમીનની કિંમત કેટલી થાય છે? તો એકમ દશક, 100,000, 10,000, 1,00,000, 10 લાખ કરોડ, 10 કરોડ, અબજ, 1 અબજ, 50 કરોડ રૂપિયા આપણને એનો જવાબ મળે છે. તો આટલો બધો જે જમીનની કિંમત આટલી થશે, કેમ કે 1 ચોરસ મીટરનો ખર્ચ જમીનનો કિંમત છે 10,000 રૂપિયા છે. પછીનો છે, એના પછીનો બીજો દાખલો છે જેની પરિમિતિ, બીજા નંબરનો, કે જેની પરિમિતિ 320 મીટર. પરિમિતિ આપણને આપેલી છે 320 મીટર છે, તેવા છે તેવા ચોરસ ભાગનું ક્ષેત્રફળ શોધો, બરાબર છે? તેવા ચોરસ ભાગનું ક્ષેત્રફળ શોધો. હવે અહીંયા આપણને પરિમિતિ આપેલી છે 320 મીટર, તેવા ચોરસ ભાગનું ક્ષેત્રફળ શોધવું છે. એટલે કે આપણને ચોરસની પરિમિતિ આપેલી છે પણ આપણી પાસે ચોરસની લંબાઈ નથી. તો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. હવે ચોરસની પરિમિતિ કેટલી છે?
320 મીટર અને એની 4 ગુણ્યા લંબાઈ, તો આપણને હવે લંબાઈ મળી જશે 320 મીટર, અહીંયા 4 ગુણાકારમાં છે, 4 આવી જશે ભાગાકાર, તો 320 ભાગ્યા 4 8 4 32 એટલે કેટલા થશે 80 મીટર, આપણને શું મળી ગયું છે લંબાઈ, બરાબર છે, તો આપણને 80 મીટર એની લંબાઈ મળી ગઈ છે. હવે લંબાઈ મળી ગઈ છે એટલે આટલે દાખલો તમારો પૂરો થતો નથી, એ ચોરસ બાગનું આપણે ક્ષેત્રફળ પણ શોધવાનું છે, તો અહીંયા આપણે એનું ક્ષેત્રફળ શોધીએ, તો ચોરસ બાગનું ક્ષેત્રફળ શું થશે, લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈ કેટલી મળી છે 80 મીટર ગુણ્યા 80 મીટર, 8 ગુણ્યા 8 64, 8600 સોરી 6400 ચોરસ મીટર એ આપણને ચોરસ બાગનું ક્ષેત્રફળ. બિલકુલ ઇઝી દાખલો છે, બરાબર છે. ચલો તમે આનો એક સ્ક્રીનશોટ લઈ લો, આગળ જોઈએ. હવે છે આગળ ત્રીજા નંબરનો દાખલો કે જેનું ક્ષેત્રફળ આપણને આપેલું છે, જેનું ક્ષેત્રફળ છે 440 મીટરનો સ્ક્વેર, જેનું ક્ષેત્રફળ 440 મીટરનો સ્ક્વેર છે અને લંબાઈ 22 મીટર છે. લંબાઈ 22 મીટર છે એની, બરાબર છે. તો તેવા જમીનના લંબચોરસ પ્લોટની પહોળાઈ શોધો, તો તેવા લંબચોરસ પ્લોટની પહોળાઈ શોધો અને તેની પરિમિતિ પણ શોધો. જેનું ક્ષેત્રફળ અહીંયા આપણને આપેલું છે એટલે કે જમીનનો જે ટુકડો છે એ કેવો છે, લંબચોરસ પ્લોટ છે, એની લંબાઈ આપણને આપેલી છે અને ક્ષેત્રફળ આપેલું છે, તો આપણને પહોળાઈ મળી જશે. તો અહીંયા શું લખી દઈએ, લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે, લંબચોરસ પ્લોટની લંબાઈ કેટલી આપી છે, 440 મીટરનો સ્ક્વેર, તો લંબાઈ કેટલી આપી છે 22 મીટર ગુણ્યા પહોળાઈ આપણે શોધવાની છે, માટે 440 મીટરનો સ્ક્વેર ભાગ્યા 22 મીટર, અહીંયા મીટર મીટર ઉડી જશે, 22 દુ 44 અને 21 એટલે શૂન્ય આવી જશે અહીંયા, તો આપણને શું મળી ગયું છે 20 મીટર, એની શું મળી છે આપણને પહોળાઈ. હવે આપણને અહીંયા પહોળાઈ મળી ગઈ 20 મીટર, હજી આપણો દાખલો પૂરો થયો નથી, આપણે એની પરિમિતિ શોધવાની છે, તો અહીંયા આપણે એની પરિમિતિ શોધીએ, તો કે લંબચોરસ
પ્લોટની પરિમિતિ બરાબર બે ગુણ્યા કૌંસમાં એલ પ્લસ બી, બરાબર છે? તો લંબચોરસ પ્લોટની પરિમિતિ બે ગુણ્યા લંબાઈ કેટલી આપી છે આપણને? 22 મીટર પ્લસ પહોળાઈ કેટલી આવે છે? 20 મીટર. તો 2 ગુણ્યા 22 પ્લસ 20 42 મીટર, 42 ગુણ્યા 2 84 મીટર, એ આપણને શું મળે છે? એની પરિમિતિ છે. ચોથા નંબરનો દાખલો છે એ જોઈએ. એક લંબચોરસની પરિમિતિ 100 સેમી છે. એક લંબચોરસની પરિમિતિ 100 સેમી છે. એક લંબચોરસની પરિમિતિ 100 સેમી છે. જો તેની લંબાઈ 35 સેમી હોય, જો તેની લંબાઈ 35 સેમી હોય તો તેની પહોળાઈ શોધો. તો તેની પહોળાઈ શોધો અને તેનું ક્ષેત્રફળ શોધો, બરાબર છે? એક લંબચોરસની પરિમિતિ આપણને 100 સેન્ટીમીટર આપેલી છે, બરાબર છે? એની લંબાઈ છે 35 સેન્ટીમીટર અને આપણે એની પહોળાઈ શોધવાની છે. તો શોધીએ કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ, બરાબર છે? હવે અહીંયા જોઈશું કે આપણને લંબચોરસની પરિમિતિ આપેલી છે. કેટલી આપેલી છે? 100 સેમી. તો અહીંયા આવશે 100 સેમી. બી ગુણ્યા લંબાઈ કેટલી આપી છે? 35 સેમી. પ્લસ પહોળાઈ કેટલી આપી છે? શોધવાની છે. હવે માટે અહીંયા 2 ગુણાકારમાં છે, તો અહીંયા 2 ક્યાં આવી જશે? ભાગાકારમાં. અહીંયા શું વધશે? 35 સેમી પ્લસ પહોળાઈ, બરાબર છે? માટે 100 ને 2 વડે ભાગી દઈએ, એટલે શું મળશે? 50. તો 50 સેમી અને અહીંયા 35 સેમી પ્લસ પહોળાઈ. હવે તમારે પહોળાઈ શોધવી હોય તો શું કરવાનું છે? કે અહીંયા 35 છે એ પ્લસમાં છે, આ બાજુ ક્યાં આવશે? માઇનસમાં થશે. એટલે 35 માઇનસ 50 માઇનસ 35 બરાબર શું મળે છે? પહોળાઈ. 50માંથી 35 છે તો કેટલા વધે છે? 15 છે, બરાબર. શું મળશે? પહોળાઈ. આપણને પહોળાઈ કેટલી મળી ગઈ? 15 સેમી. હવે આપણે એનું ક્ષેત્રફળ શોધી દેવાનું છે. આપણને લંબાઈ તો આપેલી જ છે 35 સેમી અને પહોળાઈ કેટલી મળે છે? 15 સેમી. તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ છે 35 સેમી અને પહોળાઈ કેટલી મળે છે? 15 સેમી. તો આપણને લંબચોરસનું ક્ષેત્રફળ મળી જશે, બરાબર? આટલા સુધી રાખીએ છીએ.